અને હવે વાત કરીએ રાજ્યમાં વરસેલા વરસાદની તો આજે 85 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો જે 85માંથી 20 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો 10 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો 5 તાલુકાઓ એવા છે કે જ્યાં 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો સૌથી વધુ તો વલસાડના કપરાડામાં 9 ઇંચ વરસાદ વરસ્યો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો વિસાવદરમાં 8 ઇંચ વરસાદ પડ્યો તો સૌથી વધારે વરસાદ વલસાડમાં ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં અલગ અલગ જગ્યાએ વરસાદ આજે સાર્વત્રિક જોવા મળ્યો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જોવા મળ્યો 76 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ આજે દિવસ દરમિયાન સર્વત્ર સાંબેલાધાર જોવા મળ્યો હતો અને આ 76માંથી 18 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો આ 18 તાલુકાઓ બાદ અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો 10 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 5 એવા તાલુકા છે કે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો એ સિવાય સાંબેલાધારની સ્થિતિ ન માત્ર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પરંતુ આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ થશે આગામી 3 દિવસમાં તેવી પણ આગાહી કરવામાં આવી છે।